બેને તબિયતની વાત કરી, બેન એ ડિલીટ કરી નાખ્યું છે દિમાગમાંથી. ઇસીલીએ કહેતા હું, નઈ ધડકન દિલ કી નઈ ધડકન કે સાથ ફિર દુબારા વહી દિલ લાયા હું, જીપીબીઓ કે જરીએ આપ સબકા દર્શન કરને કો આયા હું, એક સંકલ્પ સમૃદ્ધિ ઓર પાટીદાર સમાજ કો એક નઈ દિશા દિલાને કે લીએ આપકો વિનંતી કરને કો આયા હું. દોસ્તો, મેં જ્યારે બધાને નામ લેવાની ના પાડી હોય ત્યારે પણ હું એ નિયમનું પાલન કરીશ. સરદાર ધામ વિશ્વ પાટીદાર સમાજ આયોજિત મિશન 2026 અંતર્ગત જીપીબીઓ પ્રમોશનલ કાર્યક્રમ 6 રાજકોટ કાર્યક્રમમાં ઉપસ્થિત મારી સાથે ટીમ સરદાર ધામના સાથ આપવા પધારેલા સૌ ટીમ સરદાર ધામના મિત્રો, સરદાર ધામના સ્થવ સ્થાપક ટ્રસ્ટીશ્રીઓ અને આજે 9 સ્થાપક ટ્રસ્ટી અને ટ્રસ્ટીઓ જે નવરત્નના સ્વરૂપમાં જોડાયા છે એવા રાજકોટના રાજસ્વી હોનહાર દાનવીર મિત્રો જેમના સન્માન અને નામ લેવાઈ ગયા છે, તેમજ ઉપસ્થિત સૌ સરદાર ધામના આમંત્રણને માન આપીને પધારેલા એક સે બળકર એક સમાજના મુગુટ સમાન સૌ બિઝનેસમેન મિત્રો, યુવા મિત્રો, વહીવટીતંત્રમાં સેવા આપી રહેલા સૌ મિત્રો, સરદાર ધામ યુવા તેજ તેજસ્વીના મિત્રો, અહીં જે આ કાર્યક્રમને સજાવવામાં પુરુષોત્તમભાઈ જગદીશભાઈ નાથાભાઈ અને અરવિંદભાઈ દોમડિયાના માર્ગદર્શનમાં જે યુવાનોએ આ કાર્યક્રમને સજાવ્યો છે તે મારા સૌ યુવા તારલાઓ, હીરલાઓ, વીરલાઓ અને વીરાંગનાઓ. મિત્રો, આજના કાર્યક્રમને આપ સૌએ દિલથી જે સપોર્ટ કરીને જે કાર્યક્રમને વધાવ્યો છે એ બદલ સમગ્ર ટ્રસ્ટીગણ સરદાર ધામ ટીમ સરદાર ધામ વતી આપ સૌને વંદન કરું છું, સૌને આવકારું છું અને જય સરદાર સાથે વિશેષ નમસ્કાર કરું છું. મિત્રો, સરદાર ધામ એક ચેરિટેબલ ટ્રસ્ટની અંદર રજીસ્ટ્રેશન જરૂર કરાવવું પડે કોઈ બી ટ્રસ્ટનું, પરંતુ જ્યારે એક સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કાજે, સમસ્ત પાટીદારની એકતાને કાજે, સરદાર સાહેબના સપના સાકાર કરવાને કાજે એક સક્ષમ, સબળ, સમૃદ્ધ, સ્વાવલંબી, એક તંદુરસ્ત સમાજના નિર્માણ કાજે, યુવા શક્તિના સર્વાંગી વિકાસ કાજે, 21મી સદી જ્ઞાન વિજ્ઞાન ટેકનોલોજીની સદીની અંદર દેશ અને દુનિયા સાથે તાલ મિલાવવાને કાજે, સરદાર સાહેબના વારસદારને દેશ અને દુનિયાની અંદર પોતાનું આંખોમાં તેજસ્વી સપનું રહ્યું છે સપનાને સાકાર કરવાને કાજે, દુનિયા ઉપર જેમનું આધિપત્ય છે, સ્થાપત્ય છે એવા યહૂદી સમાજની
2026 સુધીમાં બરોબરી કરવાને કાજે આપણે સમસ્ત પાટીદાર સમાજની એકતા દ્વારા એક સંકલ્પ સમૃદ્ધિ કી ઓર એ સંકલ્પને એક વિચાર દ્વારા આપણે રજીસ્ટ્રેશન જરૂર કરાવ્યું, પરંતુ સાહેબ મને કહેવા દો કે સરદાર ધામ એક સંસ્થા કહેવા કરતા સરદાર ધામ એક વિચાર છે, એક વિચાર છે. કારણ કે સરદાર સાહેબ જરૂર ઈચ્છતા હતા કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, મારો તેજસ્વી ઓજસ્વી રાજસ્વી યશસ્વી તપસ્વી પાટીદાર સમાજનો દીકરો ક્યાંય ગલીમાં જઈને સાહેબ હાથ લાંબો ન કરવો પડે એવો સક્ષમ સબળ અને સમૃદ્ધ ને સ્વાવલંબી બને એ સપના સાકાર કરવા માટે સરદાર ધામની રચના સમસ્ત પાટીદારની એકતા દ્વારા થઈ શકી છે. મિત્રો, એક આર્થિક ઐતિહાસિક અભિયાન, એક ધાર્મિક અભિયાન ચાલે, બેટી બચાવવાનું અભિયાન ચાલે, પાણી બચાવવાનું અભિયાન ચાલે, પર્યાવરણ બચાવવાનું અભિયાન ચાલે, ભ્રષ્ટાચાર મિટાવવા માટેની કોશિશ કરવા વાળું અભિયાન ચાલે, પરંતુ પાટીદાર સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે બિન રાજકીય અને બિન સાંપ્રદાયિક વિચાર સાથે સુસંગત સરદાર સાહેબના વિચારોમાંથી પ્રેરણા લઈને અને સરદાર ધામની અંદર માત્ર સરદાર સાહેબની એક છબી એટલે કે પાટીદાર સમાજને જેને વાવે એની જમીન આપી, જેને એક સોમાન સાથેનો દેશને દુનિયામાં હક આપ્યો એ સરદાર સાહેબના વિચારો સાથે સુસંગત થઈને સમસ્ત પાટીદારની એકતા દ્વારા સમાજને સમૃદ્ધિની દિશામાં લઈ જવા માટેનો એક નમ્ર પ્રયાસ કરી રહ્યું છે. દોસ્તો, એક આર્થિક ઐતિહાસિક અભિયાન, તમને એમ થાય કે મિશન 2026 શું છે? સાહેબ, મિશન 2026 ની અંદર અમદાવાદ ખાતે 10,000 દીકરા દીકરીઓની પરવડે એવી છાત્રાલયની આપણે વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ. પરેશભાઈ પધારો, આપનું સ્વાગત છે. બિપિનભાઈ, આપનું પણ સ્વાગત છે. આ બે મિત્રો હળું હળું કે મહાત્મા મંદિર બન્યા પછી સ્વયંભૂ જો 7 હોલો 3 દિવસ સુધી જો ભરેલા રહ્યા હોય તો આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં ભરેલા રહ્યા. અને એ વખતે રાજકોટના રાજસ્વી મિત્રોએ જે સ્પોન્સર દ્વારા પણ જે સહભાગી થયા અને પોતાના વેપાર ઉદ્યોગનું વિસ્તરણ કરવા માટે જે સહભાગી બન્યા એમને પણ આપ સૌ વતી અભિનંદન પાઠવું છું. અને એ ગ્લોબલ સમિટમાંથી પ્રેરણા લઈને આપણે 2020માં 3-4-5 જાન્યુઆરી 8 ગણી સમિટ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે કરવા આપ સૌના આશીર્વાદ સાથે જઈ રહ્યા છીએ. એનું બુકિંગ થઈ ગયું છે. એમાં બહેનોનું ભલે પ્રતિનિધિત્વ અહીં ઓછું દેખાતું હોય, પરંતુ નાના મોટા અથાણા કે ખાખરા કે પાપડથી લઈને જ્વેલરી સુધીના જે નાના મોટા બિઝનેસ કરે છે એવા બહેનોનો પણ એક ડોમ આપવાના છે ને એમાં 20% ડિસ્કાઉન્ટ આપવું એવું આપણે નક્કી કર્યું છે. તો મિશન 2026 અંતર્ગત મેં કીધું એમ 2000 દીકરા દીકરીની હોસ્ટેલ, 4 ઘટના, 400 ઘટના ઘટવાની છે 3 જાન્યુઆરીએ. કેવી 4 પ્રકારની ઘટના? 1, 2000 દીકરા દીકરીઓનું સમસ્ત અલગ અલગ સંસ્થાઓ બધું સરસ કામ કરે છે બંને પરિવારની, પરંતુ સમસ્ત પાટીદાર સમાજનો 150 કરોડનો પ્રોજેક્ટ હોય, 2000 દીકરા દીકરીની વ્યવસ્થા હોય અને જીપીએસસી યુપીએસસી ટ્રેનિંગ સેન્ટરની વ્યવસ્થા હોય, ઉદ્યોગ તાલીમ કેન્દ્રની વ્યવસ્થા હોય, કાનૂન માર્ગદર્શનની વ્યવસ્થા હોય, મહેસૂલ માર્ગદર્શનની વ્યવસ્થા હોય, આ સર્જન નવસર્જન દ્વારા સીધા સમાજને ઉપયોગી થવા અથવા તો એને પીડા ઓછા કરવા માટેના જે પ્રયત્નો કરવાના હોય એ સમસ્ત પાટીદારનું જો ભવન બનવા જઈ રહ્યું હોય તો એ પહેલું અમદાવાદ ખાતે આવડું મોટું ને ઉપયોગી ભવન થશે. એટલે પહેલું છાત્રાલય છે, બીજો પ્રોજેક્ટ છે આપણો જીપીબીએસ એટલે કે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ. એ સમયાંતરે સરકારની સમિટ 17માં હતી, આપણે 18માં કરી, સરકારની 19માં આવશે, આપણી 20માં, સરકારની 21, આપણી 22માં, સરકારની 23માં, મિશન 24માં આપણી, 25માં સરકારની, અને મિશન 2026 અંતર્ગત આપણી સમિટ હશે. 26 એટલા માટે રાખ્યું કે આટલું કામ કરતા કરતા અમારી ઉંમરના ડોહલા
હરિઓમ થઈ જાય ત્યાં સુધી વાંધો ન આવે, પછી સમાજની અને દેશની આવતીકાલ છે યુવાનો સંભાળશે. યુવાનોને તક આપવાની છે, આવી એક પ્લેટફોર્મ આપવાનું છે આપણે. તો એ જીપીબીએસ છે બીજું કામ. ત્રીજું કામ છે જીપીબીઓ. દેશ અને દુનિયાના પ્રથમ રોળના બિઝનેસમેનોનું જો સંગઠન આ દેશની અંદર કોઈએ જો બનાવવા ગયા હોય, સંગઠન બિઝનેસમેનોનું દેશ અને દુનિયાના પ્રથમ રોળનું સંગઠન, તો એ સમસ્ત પાટીદાર સમાજ એટલે કે સરદાર ધામ દ્વારા એની રચના થશે. એ ત્રીજી સુઘટના હશે. અને ચોથી સુઘટના 3 જાન્યુઆરી 2020માં એ બનવાની છે, 1,00,000 યુવા તેજ તેજસ્વીની એટલે યુવાનો, તારલાઓ, હિરલાઓ, વિરલાઓ અને વિરાંગનાઓ યુવાનો, એનું 1,00,000નું સંગઠન થશે. અને એ સંગઠન રાષ્ટ્રવાદી સરદાર સાહેબના વિચારોથી પ્રેરિત થઈને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના કામની જવાબદારી સમસ્ત પાટીદારની તે સંભાળશે. એની જવાબદારી બહેનોની જવાબદારી છે. યુવા તેજસ્વીનીના કન્વીનર તરીકે ડોક્ટર જાગૃતિબેન પ્રોફેસર પીએચડી કરેલું છે એમની જવાબદારી છે. અને ડોક્ટર ભાવિન પટેલ છે એ યુવા તેજના કન્વીનર છે. એમની ટીમના મિત્રો પણ અહીંયા પધાર્યા છે, બેનના પણ મિત્રો પધારેલા છે. એમને પણ આપણે તળિયોના ગગડાટથી વધાવી છે કે 1,00,000ના સંગઠન દ્વારા એ આગળ વધે. એટલે 4 પ્રકારની સુઘટના ઘટવાની છે. જબ ઘટના કી કોઈ બાત આતી હૈ ને તબ કિસીને કહા હૈ કે જિનકો દુનિયા કી કોઈ ઘટના, સુઘટના, દુર્ઘટના, વિઘટના હિલા નહીં સકતી, વો સારી દુનિયા કો હિલા સકતા હૈ, સારી દુનિયા કો. દોસ્તો, આપણે સરદાર જયંતિ એટલે સરદાર ઓલિમ્પિક્સનું આયોજન 31 ઓક્ટોબરે અમદાવાદ ખાતે સરદાર ધામની સ્થળ પર જ રાખ્યું છે. આપ સૌને સરદાર જયંતિમાં પધારવા માટે હૃદયપૂર્વકનું આમંત્રણ પાઠવું છું. અને આઈના સ્પોન્સર અને આખો કાર્યક્રમ જે સરદાર ઓલિમ્પિક્સનો સંભાળ્યો છે એવા મહેન્દ્રભાઈ ગજેરા મારા નાના બંધુ સમાન છે, એમને પણ આપ સૌના વતી અભિનંદન પાઠવું છું. અને મિત્રો, મને એમ કહેતા બિલકુલ અતિશયોક્તિ નથી લાગતી કે સરદાર ધામ દ્વારા જીપીબીએસ એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ એક ઇવેન્ટ છે, પોતાની પ્રોડક્ટ દ્વારા પોતાના ધંધાનું વિસ્તરણ કરી શકે. પરંતુ જીપીબીઓ એક સરદાર સાહેબના સપના સાકાર કરવા માટે પાટીદાર સમાજ માટે એક કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષ કઈ રીતે? જીપીબીઓ 10,000 બિઝનેસમેનો સાહેબ, 178 બિઝનેસમેનો સુરત, ખૂબ સુરતની અંદર મળ્યા અને 500 કરોડની હોસ્પિટલ જો ઊભી કરી શક્યા હોય તો 10,000 પ્રથમ રોળના દેશ અને દુનિયાના ઉદ્યોગપતિઓ જેમની સૃષ્ટિ કાંઈ છે પણ દ્રષ્ટિ સમાજ તરફ છે, એ લોકો એક થાય અને પોતાનો શેર સમાજની અંદર, શેર એટલે કે સિંહલા, સિંહલીઓ, વિરાંગનાઓ પેદા કરવા માટે પોતાનો શેર વાપરવા માટે કટિબદ્ધ અને સંકલ્પબદ્ધ થાય તો સમાજની તસવીર, તકદીર અને તાસીર બદલી શકાય છે. તો આપણે એ કામ કરવાનું છે. આપણે ટીમ બનાવીને, પારદર્શક વહીવટ આપીને, સૌને સાથે રાખીને, નામનો મોહ ભૂલીને, માત્ર કામને મહત્વ આપવાનું છે, બિલકુલ દંભને ભૂલી જવાનું છે, મોટાપણાને ભૂલી જવાનું છે અને નાના બાળકની જેમ નિર્દોષ રીતે, નાજુક રીતે, સહજ ભાવે સૌને સાથે રાખીને કામ કરવાનું છે. ત્યારે મને એટલું કહેવા દો કે ખરેખર આ એક રૂડો અવસર છે. સૌ પરિવાર પોતપોતાનું કામ કરે છે, સૌ ગોળ અટક કે પોતપોતાનું કામ કરે છે, પણ સમસ્ત પાટીદાર સમાજ માટે સાહેબ કામ કરવું ને એ બહુ અઘરું કામ છે. કારણ કે દરેક ગોળને, દરેક અટકને, દરેક વિસ્તારને, દરેક પરિવારને એક પોતાની લાગણી જોડાયેલી હોય છે. પરંતુ સમસ્ત પાટીદાર સમાજની એકતા માટે કામ કરવું બહુ અઘરું છે પણ જરૂરી છે. અનઘરું કામ કોઈએ તો કરવું જ પડશે. ત્યારે હું અહીં આપ સૌના વતી જે 202 ટ્રસ્ટીઓ આજ સહિત જે જોડાણા છે સરદાર ધામમાં સ્થાપક ટ્રસ્ટી અને ટ્રસ્ટી તરીકે, એ સરદાર સાહેબના વિચારોને, સપના સાકાર કરવા માટે તમારી સામે કટિબદ્ધ અને સંકલ્પબદ્ધ છે એમના વતી હું સૌને વચ્ચે પ્રોમિસ કરું છું મિત્રો. અને આહવાન કરું છું કે જેમની સક્ષમતા છે, આર્થિક રીતે સક્ષમતા છે, પોતાની પાસે આપવા માટે એક શેર પડેલો છે, જેને પૂછવા માટે પટલાણીને પૂછવાની જરૂર નથી, પાર્ટનરને પૂછવાની જરૂર નથી,
એ સ્વયંભુ પોતાની રીતે આગળ આવે અને સરદાર ધામ એક વિચાર યાત્રાને બળ પૂરું પાડવા માટે, સમસ્ત પાટીદાર સમાજની એકતાને બળ પૂરું પાડવા માટે સરદાર સાહેબને વારસદારને સાહેબ ગલીમાં જઈને કઈ માગવું ન પડે, કારણ કે આ સમાજ દેવા વાળો છે, આપવા વાળો છે, ક્યારે માંગવા વાળો નથી, એટલે એ દિશામાં જવું ન પડે, એના પ્રયાસ રૂપે સરદાર સાહેબના સપના સાકાર કરવા માટે સ્વયંભૂ રીતે સરદાર વિચાર યાત્રામાં સૌને જોડાવા માટે સ્થાપક ટ્રસ્ટી તરીકે સેવા આપવા માટે અલગ અલગ સ્વરૂપે વિચારિક રીતે જોડાવા માટે આપ સૌને સરદાર ધામના પ્રમુખ સેવક તરીકે આહ્વાન કરું છું. અને મિત્રો, આપ વહેલામાં વહેલી તકે જેમની પાસે ખીચડી કઢીનું બરાબર ગોઠવાઈ ગયું છે સન્માન સાથે, એ લોકો ખીલીને ખુલીને બહાર આવે અને આ એક વિચાર, આ એક અભિયાન છે, કોઈ એક વ્યક્તિ કે શક્તિ દ્વારા આ કામ નથી થઈ શકવાનું, એક સંસ્થા દ્વારા નથી થઈ શકવાનું, એક દરેક સંસ્થાઓ સાથે મળીને દરેક વ્યક્તિઓ દરેક શક્તિઓ બહાર આવીને ખુલીને ખીલીને આ એક સ્વયંભૂ આ અભિયાનને જો ઉપાડી લેશે ને તો સાહેબ આપણે જીતોની જેમ એક તસવીર બદલી શકશું. મને જીતોમાંથી આ પ્રેરણા મળે, મને આગાખાનની જે વોરાકોમની જે સંસ્થા છે એમાંથી એ પ્રેરણા મળે અમને સૌ ટીમના મિત્રોને કે જીતોના શાર ફિરક્કાઓ હતા, શ્વેતાંબર દિગંબર દેરાસરવાસી સ્થાનકવાસી એ ચારે ફિરકાઓ સાહેબ એક થયા અને પોણા બે વર્ષની અંદર 1178 કરોડ રૂપિયા એકત્રિત કરી અને યુવા શક્તિના વિકાસ માટે વાપરવાનું નક્કી કર્યું છે. ત્યારે પાટીદાર સમાજ ક્યાંય પાછળ ન રહે, રાજકીય રીતે સામાજિક રીતે ધંધાકીય રીતે વ્યવહારિક રીતે વહીવટી ક્ષેત્રે, તો આપ સૌને આહ્વાન કરું છું અને સરદાર સાહેબના વિચાર સાકાર કરવા માટે આપણે મિશન 2026 અંતર્ગત 10,000 દીકરા દીકરીઓને વહીવટી તંત્રમાં સમાજની સુખાકારી સંપત્તિ સંતતિની સલામતી માટે મોકલવા માટે કટિબદ્ધ છીએ. એના માટે તમને કહું, 189 દીકરા દીકરીઓ અત્યારે વહીવટી તંત્રની અંદર 2 વર્ષની અંદર લાગી ગયા છે. શાર ડેપ્યુટી સાહેબ જારાડિયા સાહેબની માહિતી ટૂંકમાં આપવાના જ છે. ખૂબ સુંદર રીતે આપણે કામ કરવા જઈ રહ્યા છીએ આપના આશીર્વાદ અને શુભકામના દ્વારા. તો મિત્રો, 20 તારીખે શાર સ્ટેન્ડ મુકાવ્યા છે અને તમારા દર્શન કરવા માટે તલપાપડ હતો. મારા બાપુજી ભેગા રહે છે, મારી પાસે 750 ગીર ગાય છે, અસલ ગીર ગાયની વચ્ચે રહું છું. મારા બાપા મને, હું સવારમાં 5 વાગે પરેશભાઈ શાહ બનાવું, જરામભાઈ ઘોડાસરા સાહેબ, ત્યારે હું પગ્યા લાગી ચા પીવા બોલાવું, ચા પીતો હંસરાજભાઈ, આજ મને પગ્યા લાગ્યા, મને કે મારા બાપ તું આજ હેઠો બેસ ને થોડા દી આરામ કરવાનું ડૉક્ટરે કીધું. મેં કીધું અબ આરામ હરામ હૈ, મેરા એક સપના હૈ સમસ્ત પાટીદાર કી એકતા. તો યુવા શક્તિ કો મેં કહેતા હું, હમ રહે ના રહે, કલ હો ના હો, પર હે યુવા શક્તિ આપકા વૈભવ અજર અમર અખંડ રહે. ઇસીલીએ ઓર ઇસ બાત તો દોહરાતા હું કે જહાં સર ઝુક જાય ઉસે હમ મંદિર કહેતે હૈ, ઢેર સારી નદિયા મિલ જાય ઉસે હમ સમંદર કહેતે હૈ, ઓર આપ જૈસે હોનહાર પ્રભાવશાળી ગૌરવશાળી પ્રતિભાશાળી પાટીદાર મિલ જાતે હૈ, ઉનકે ઉનકો સરદાર સાહેબ કે સીધે વારસદાર કહેતે હૈ. દોસ્તો, વક્ત ફિલ્મની એક પંક્તિ યાદ આવે છે કે અચ્છા નહીં હોતા હૈ સપનો સે ખેલના, બડા હૈ કઠિન હૈ હકીકતો કો જેલના, હકીકતો કો જેલના, અરે અચ્છે અચ્છે સપના દેખના, અબ તો હમારા ધર્મ ઓર કર્મ બન ગયા હૈ. ઇસલીએ યુવા શક્તિ કો કહેતા હું કે સાથ દો હમારા આસિયાના, હમ બનાયેંગે, ખુશ તુમ રહો ખુશિયા હમ દિલાયેંગે, મંજિલ તુમ પાઓ રાસ્તા હમ બનાયેંગે, શરત બસ ઇતની તુમ અપને બને રહો, અપને કા ધર્મ કર્મ હમ નિભાયેંગે, ધર્મ કર્મ હમ નિભાયેંગે. દોસ્તો, હમ હૈ રાહી વિશુદ્ધ પ્યાર કે, હમ હૈ રાહી વિશુદ્ધ પ્યાર કે, ફિર મિલેંગે ચલતે ચલતે, હર બાત કરેંગે હર સાંસ લેંગે, સિર્ફ યુવા શક્તિ કે વાસ્તે. જય સરદાર, જય હિન્દ, વંદે માતરમ, આભાર, થેન્ક યુ. ભાઈ શ્રી પરેશભાઈ ગજેરા અહીં ઉપસ્થિત છે, બધા મિત્રોનું સ્વાગત થઈ શકે. પરેશભાઈ આપ પધારો, આપનું હૃદયપૂર્વક સ્થાપક ટ્રસ્ટી તરીકે 51 લાખ રૂપિયા આપીને આપ જોડાઈ રહ્યા છો.
તો હું વિનંતી કરું છું કે જયરામભાઈ ઘોડાસરા સાહેબ અને શંકરભાઈ અને ભાઈ શ્રી એચએસ પટેલ સાહેબ આપની સ્વાગત કરવા માટે પધારશે. તેમની પછી ભાઈ શ્રી બિપિનભાઈ પટેલ, અમારા પારુલભાઈના વેવાય, રોટલાય ખાધા ને 51 લાખે લીધા. બોલો, અમે કેવા પાકા. આદરણીય શ્રી પરેશભાઈ ગજેરાનું અહીંયાથી જોરદાર સ્થાપક ટ્રસ્ટી રૂપિયા 51 લાખ અર્પણ કરીને સરદાર ધામ ના સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાયા છે. ટીમ સરદાર ધામ અને સમાજ શ્રેષ્ઠીઓ એમનું સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. સાથે હવે વિનંતી કરીશ હું, અમારી વચ્ચે ઉપસ્થિત છે શ્રી બિપિનભાઈ વેલજીભાઈ ઉસદડિયા, એ પણ રૂપિયા 51 લાખ અર્પણ કરી અને સરદાર ધામ ની વૈચારિક યાત્રામાં જોડાઈ રહ્યા છે. આદરણીય શ્રી પારુલભાઈ કાકડિયાને વિનંતી કરીશ જોડે મંચ ઉપર ઉપસ્થિત થવા. કહ્યું છે કે સ્નાનથી શરીર શુદ્ધ થાય, ધ્યાનથી મન શુદ્ધ થાય અને હરિસ્મરણથી. આજે બિપિનભાઈ બીમાર છે, પણ મેં ઉસકો કહેતા હું કે મર્દ કો દર્દ નહીં હોતા. થેન્ક યુ સાહેબ. આજે આ દાનથી આખો જન્મારો સુધરી જાય એ આ દરેક દાતાશ્રી અહીંયાથી ચરિતાર્થ કર્યું છે, ઉજાગર કર્યું છે. તો સૌ દાતાશ્રીઓને, ભામાશ્રીઓને, ભામાશાશ્રીઓને આપણે અહીંયાથી સરદાર ધામ ટીમ વતીથી તાળીઓની ગુંજથી ફરીથી સન્માનીશું. પારુલભાઈ કાકડિયા મધ્ય ગુજરાત જીપીબીઓ ના કન્વીનર શ્રી ઉપપ્રમુખ પણ છે સરદાર ધામના. પંચામૃત યોજના છે સરદાર ધામની, એના પણ એ કન્વીનર શ્રી છે. અમે એવો એવો ધંધો શરૂ કર્યો છે કે સરદાર ધામ વિચાર યાત્રાને બળ પૂરું પાડવા માટે હું મારાથી વાત કરું ને સાહેબ, તો મારા ધર્મપત્ની, મારો દીકરો, મારો ભાઈ, મારો મોટો ભાઈ, મારો કઝિન ભાઈ, મારા ભાઈ ભી, મારા કાયકી, એમ 8 સ્થાપક ટ્રસ્ટી તરીકે અમે જોડાયા છે. અને વેવાઈને નથી મૂક્યા, વેવાઈ પાસે મારા દીકરાના ગોપાલના મોટા સસરા છે, એની પાસેથી 5 કરોડ લીધા. એમાં પારુલભાઈ કેમ, બિપિનભાઈ પાસેથી 51 લાખ લીધા. એટલે વેવાય, એટલે હું એમ મારું કહેવાનું તાત્પર્ય એ છે મિત્રો કે ખરેખર સરદાર સાહેબના સપના સાકાર કરવા માટે આપણા મિત્ર વર્તુળ, આપણા સગા, આપણા વાલા, વેવાયોની પાસે જે કાંઈ હોય સત્વ અને તત્વ, એનું મહત્વ ઘણું રહેલું છે. સારા કામની માલપા ઉપયોગમાં લઈએ. હું પણ વસંતભાઈને પણ અહીં વિનંતી કરીશ, શિવલાલભાઈને વિનંતી કરીશ કે સૌ મિત્રો પણ આ વિચાર યાત્રામાં જોડાય. ધન્યવાદ. થેન્ક યુ. જય સરદાર. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. કહ્યું છે ને કે ખુમારીને ખુદદારી કેવી તો ભરી પીધી છે, કે આજે દીપ હું જલતા રહુંગા, મેં પ્રલય કે આંધીઓ સે અંત તક લડતા રહુંગા, એવી એમની. આજે બીમાર હોવા છતાંય પણ સાહેબે ભલે મગજમાંથી ડિલીટ કર્યું, પણ અમે સૌ નાના ભાઈ બહેનો હંમેશા એમના સ્વાસ્થ્યની ચિંતા કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીશું કે હજુ પણ એમને ભગવાન ખૂબ તાકાત આપે જેથી કરીને. જય ભાઈ, જય વસાવડા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આવો પધારો. સરદાર ધામ ટીમ વતીથી પ્રખર વક્તા એવા આદરણીય શ્રી જયભાઈનું સ્વાગત છે. આપણી વચ્ચે શ્રી મનોજભાઈ ટીલારા અને શ્રી મનીષભાઈ ચાંગેલા પણ અત્રે ઉપસ્થિત છે. એમનું પણ ટીમ સરદાર ધામ વતીથી આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. શ્રી રાજેશભાઈ મોવલિયા કેપ્ટન ટ્રેક્ટર્સ અને શ્રી જિગ્નેશભાઈ આદ્રોજા એન્જલ પંપ, આ બંને ભાઈઓએ ખૂબ આજના કાર્યક્રમને સજાવવા માટે મહેનત કરી છે, તો એમને પણ અભિનંદન અને વંદન સાથે સ્વાગત છે એમનું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે વિનંતી કરીશ આદરણીય શ્રી ટીજી ઝાલાવાડિયા સાહેબ, જે સરદાર ધામના એક્સ સીઈઓ અને રિટાયર્ડ આઈએએસ ઓફિસર, આપણને જીપીએસસી અને યુપીએસસી વિશેની માહિતી સાહેબ આપશે આપણને. અને હાલ કેળવણી ધામ ખાતે ચાલી રહેલા સેન્ટરના સાહેબ પોતે પણ ચેરપર્સન તરીકે સેવાઓ આપી રહ્યા છે. નમસ્કાર. અત્યારે ગુજરાતમાં આઈએએસ ને આઈપીએસ એનું જે પરિણામ આવે છે એ ખાસ કરીને પીપા એટલે કે ગુજરાત સરકારની ચાલતી સંસ્થામાંથી જ આવે છે. એને ધ્યાનમાં રાખીને સરદાર ધામ એમણે સૌથી પહેલું એમઓયુ ઉમિયાધામ સોલા ખાતે જે આપણી સંસ્થા ચાલે છે એની સાથે એમઓયુ કરી અને ત્યાં આપણે આઈએએસ આઈપીએસ સેન્ટર બહુ સરસ રીતે ચલાવી રહ્યા છે. ત્યાર પછી મહેસાણા, ઊંઝા, ભાવનગર એમ વિવિધ
પટેલ સમાજની સંસ્થાઓ સાથે આપણે એમઓયુ કર્યા. એક એમઓયુ કે લેઉવા પટેલ પ્રગતિ મંડળ એ નિકોલ અમદાવાદમાં આવ્યું છે, એના સંજોગાવસાત ગગજીભાઈ પ્રમુખ છે અને સરદારધામમાં પણ એ પ્રમુખ છે. એટલે આપણે એક નમૂનેદાર બને અને સ્પીપા કક્ષાનું બને. સ્પીપા કરતાં એની ફેકલ્ટી, એની લાઇબ્રેરી, એનું એની ઈ લાઇબ્રેરી કે કોઈ પણ એનો ક્લાસ એ ક્યાંય ઉતરતું ન હોય અને સારામાં સારું હોય, બેસ્ટ હોય એવી એક આદર્શ આપણે એક ત્યાં સંસ્થા ઊભી કરી. અને પહેલે વર્ષે કે 2016માં આખા ગુજરાતમાં સમસ્ત પાટીદાર સમાજ જોગ જાહેરાત આપી. પ્રિલિમ પરીક્ષા એમાં આપણે રાજકોટ ખાતે એક સેન્ટર રાખીએ છીએ, એક સુરત, એક મહેસાણા અને અમદાવાદ. આ ચાર જગ્યાએ આપણે એક્ઝામ લઈએ છીએ, પ્રિલિમ લઈએ, ફાઇનલ લઈએ અને આઈએએસ અધિકારીઓ ઓરલ એમનું ટેસ્ટ લે અને આપણે એમને સિલેક્ટ કરીએ. એમ 20 દીકરીઓ સિલેક્ટ થાય છે અને 60 દીકરા એમ પહેલે તબક્કે આપણે સિલેક્ટ કર્યા. અને સ્પીપામાં જે વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા હોય એવા આપણે 30-40 પણ આપણે રાખ્યા. અને દિલ્હી એક વર્ષ આપણા પાટીદાર દીકરાઓ દીકરીઓ જે ટ્રેનિંગ લઈ આવ્યા હોય એક વર્ષ એ પણ આપણે ત્યાં અભ્યાસ કરે છે. એટલે કુલ આપણે 225 દીકરા દીકરીઓ આઈએએસ આઈપીએસની તાલીમની ટ્રેનિંગ લઈ રહ્યા છે. એમાં આપણે જીપીએસસીમાં પહેલા વર્ષે આપણે ત્યાંથી 16 ક્લાસ 1-2 અધિકારી 2016માં સિલેક્ટ થયા. એમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને રજિસ્ટ્રાર. બીજા વર્ષે પણ લગભગ 18 જે સિલેક્ટ થયા ક્લાસ 1-2 અધિકારી, એમાં 4 ડેપ્યુટી કલેક્ટર, 3 મામલતદાર, જિલ્લા રજિસ્ટ્રાર, આમ બીજે વર્ષે પણ પાસ થયા. અને કુલ એ દરમિયાન ક્લાસ 3 એટલે કે નાયબ મામલતદાર, નાયબ સેક્શન અને એમ વિવિધ સંવર્ગોમાં લગભગ 74 સિલેક્ટ થયા. અને કુલ જેમ ગગજીભાઈ કહ્યું એમ 198 દીકરા દીકરીઓ અત્યાર સુધીમાં વહીવટીતંત્રમાં આ સેન્ટર તરફથી ગયા. એમાં પીએસઆઈ પણ 6 સિલેક્ટ થયા. એમાં 2 રાજકોટની દીકરીઓ પણ પીએસઆઈ ત્યાં ટ્રેનિંગ લેવા આવેલી. ઉપરાંત આ વર્ષે જે પીઆઈ એટલે પોલીસ ઇન્સ્પેક્ટર ક્લાસ 2ની સીધી પરીક્ષા લેવાની, એમાંથી ગુજરાતમાં કુલ 115 દીકરા દીકરીઓ બધી જ્ઞાતિનાથી સિલેક્ટ થયા. એમાં પાટીદારના 20 દીકરા દીકરીઓ સિલેક્ટ થયા. એમાંથી 10 આપણા સરદારધામ કેળવણીધામમાંથી સિલેક્ટ થયા અને 18 જે ક્લાસ 2 એન્જિનિયરો સરકારમાં આ વર્ષે આપણા સેન્ટરમાંથી જોઈન્ટ થયા. હવે આમાં ખાસ કરીને અત્યારે સૌરાષ્ટ્રમાં એટલી બધી આપણા દીકરા દીકરીઓમાં એક ઝંખના અને તમન્ના અને ભૂખ જાગી છે. આજે 20 પટેલો પીઆઈ થયા એમાંથી 14 સૌરાષ્ટ્રના છે. આપણને એમ થાય કે કેટલું, અને ત્યાં પણ આપણે જે 10 દીકરા દીકરીઓ કેળવણી ધામમાં સિલે એમાંથી 6 એ સૌરાષ્ટ્રના છે.